વીમા પોલિસીનો ક્લેમ કરેલો પણ વીમા કંપનીએ એમનો ક્લેમ નકારી કાઢ્યો કે પોતાના પતિ પાસે સારવાર લીધેલી હોય વીમા ક્લેમ આપી શકાય નહીં બનાસકાંઠાની જિલ્લા ગ્રાહક અદાલત દ્વારા એક સરસ ચુકાદો આવ્યો છે અને એના અનુસંધાને મૂળ ફરિયાદ એવી હતી કે ડીસાના ડૉક્ટર સારિકાબેન શાહ એમને પોતાને તકલીફ હતી સારવાર માટે કરીને કોરોનાનો સમય હતો અને બધી જગ્યાએ ફરવા છતાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતા આખરે એમણે પોતાના પતિ પાસે જ ડોક્ટર જયેશભાઈ શાહ પાસે સારવાર લીધેલી અને એમની વીમા પોલિસીનો ક્લેમ કરેલો પણ વીમા કંપનીએ એમનો ક્લેમ નકારી કાઢ્યો કે પોતાના પતિ પાસે સારવાર લીધેલી હોય વીમા ક્લેમ આપી શકાય નહીં એટલે ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ એમણે અમારી પાસે ફરિયાદ મૂકેલી અમે એ ફરિયાદને આધાર બનીને ગ્રાહક અદાલતમાં કેસ નંબર બસો પાંચ બે હજાર એકવીસથી દાખલ થયેલા અને આખો કેસ ચલાવતા નામદાર ગ્રાહક અદાલતે અમારી એ વાતનો સ્વીકાર કર્યો છે કે કોરોનાના સમયમાં જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા નહોતી ત્યારે ફરિયાદી ગ્રાહકે પોતાના પતિની હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડેલી અને એ સારવાર લેતા પહેલા પરમિશન લેવા માટે એજન્ટ અને ડીઓને એમણે ઇમેલથી રજૂઆત કરેલી અને મૌખિક પરમિશન પણ મેળવેલી સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે કે એજન્ટના અથવા તો કર્મચારીના કોઈ પણ કૃત્ય માટે એ કંપની જવાબદાર બને છે અને માટે એને આધાર બનાવીને નામદાર કોર્ટે એવો હુકમ ફરમાવ્યો છે કે જ્યારે એજન્ટ અને ડીઓએ આવી પરમિશન આપી હોય તો વીમાની થતી રકમ ભલે પોતાના પતિ પાસેથી સારવાર લીધી હોય તો પણ એના ત્રીસ હજાર રૂપિયા નવ ટકા વ્યાજ એક હજાર રૂપિયા ફરિયાદ ખર્ચ અને પંદરસો રૂપિયા માનસિક ત્રાસના વીમા કંપનીએ ચાલીસ દિવસમાં ચૂકવી આપવાના રહેશે ચુકાદાનું અમે સ્વાગત કરીએ છીએ અને કોરોનાના સારવાર દરમિયાન ઘણા લોકોને આવી તકલીફ પડી છે ને વીમા કંપનીએ કેટલાયના ક્લેમ નકારી કાઢ્યા છે તો લોકોએ જાગૃત થવાની જરૂર છે કોરોનામાં તમને કોઈ પણ તકલીફ પડી હોય તો વિના વિલંબે તાત્કાલિક તમે પણ ગ્રાહક અદાલતનો સહારો લઈ શકો છો